भगवान स्वामीनारायण की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतान स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। नव वर्ष आवे छे, दिवाळी आवे छे, अन्नकूट उत्सव आवे छे, ए बधामां आपणे દર વર્ષે જેમ સેવા ભક્તિ કરીએ છીએ, મા વર્ષે પણ બધા ખૂબ બળમાં રહીને, ભલે મંદી તો છે જ, બધે મંદી બધાને છે, પણ આપણે તો ભગવાનને સ્તન મળ્યા ત્યાંથી રોજ દિવાળી છે, કારણ કે આપણે મંદી અંદી નડે નહીં, એ બધું બરાબર, પણ દર વર્ષની રીતે નવા વર્ષના આશીર્વાદ એટલે એમાં સમજવાનું શું કે આપણે બીએપી સંતો હરિભક્તો એમાં પ્રમુખ સ્વામીના છે, એનો અર્થ એ થયો કે આપણે સિંહ સંતાનો છીએ, પાછા ના પડે, સિંહ ગમે એટલું સામે એને તોપ મારો બંદૂક મારો થતો હોય, સામન સામો ધસતો જાય, ઊભો ના રહે, પાછી વરવાની તો વાત જ ક્યાં, બીજા બધા પ્રાણી પાછા વરે અને પીછેહઠ કરે, એક સિંહ જેવો છે કે જે આગળ દે, એટલે આપણે બધા સિંહ સંતાનો, શાસ્ત્રી મહારાજ સિંહ જેવા, આપણે યોગી આપા પ્રમુખ સ્વામી, આ બધા આપણે સિંહ સંતાનો આપણને બનાવ્યા પકવ્યા છે, કાયરને બહાદુર બનાવે એ બધું કીર્તનમાં આવે છે, એટલે એવા ગુરુ એવા ભગવાન મળ્યા છે, એટલે આપણે તો રોજ દિવાળી છે, છતાંય પ્રતિક આપણે આ ઉત્સવ કરીએ છીએ દર વર્ષે લૌકિક રીતે, પણ આપણે તો અલૌકિક જ છે બધું, ભગવાન સંબંધિત ક્રિયા બધી દિવ્ય ને મહાલૌકિક છે, એટલે બધાને આ નવા વર્ષના અને દિવાળીના બધાને બાપાના આશીર્વાદ છે, અને આપણે દર વર્ષે જેમ બળ રાખીને દ્રઢતા રાખીને નિયમધર્મનું પાલન કરીએ, એટલે સિંહ સંતાનો એટલે આ નિયમની દ્રઢતા એ સિંહ સંતાન, અને નિષ્ઠા નિયમ નિશ્ચયનો પક્ષ, તો નિયમની દ્રઢતા અને નિશ્ચય આ બે હોય એ સિંહ સંતાન કહેવાય, એ પાછા હટે નહીં, ક્યાંય કોઈ જગ્યાએ ફસાઈ રહે બંધાઈ રહે એવું કંઈ બને નહીં, એટલે આ વર્ષે પણ બધા ખૂબ બળમાં રહેજો, અને બધાના દેશકાળ સારા થાય, તન મન ધનથી બધા સુખી રહે, સત્સંગની સેવા ખૂબ સારી રીતે કરી શકે, અને જે જે વિસ્તારમાં જ્યાં જ્યાં મંદિરોનું કામ હોય એ હોય એ બધા એમાં ખૂબ સારી રીતે ભાગ લઈ શકે, પોતાનો અને પોતે ધન્યતા અનુભવે એ જ પ્રાર્થના.